नमस्कार विद्यार्थी मित्र, चैप्टर एक अपनी आसपास में द्रव्य लेक्चर नंबर के तो लेक्चर एक में आपने चार प्रवृत्तियों जो थी द्रव्य की लाक्षणिकता को समझवा माने इस प्रवृत्तियों की आपने आगे बढ़ीशु। प्रवृत्ति नंबर 1.5, तापमान बदलाता प्रसरण माटे लागतो समय बदलाय, एना माटे आपने शुं करवानो छे કે બે બીકર લેવાના છે, એક બીકરમાં ગરમ પાણી અને એક બીકરમાં ઠંડુ પાણી લેવાનું છે। અહીંયા તમને કીધું છે કે એમાં તમે કોપર સલ્ફેટ CuSO4 અથવા તો કમીનો KNO4 પોટેશિયમ પરમેંગેનેટ જરૂરી ન હોવા છતાં હું રાસાયણિક નામ અને સૂત્રો એટલા માટે લખું છું, અહીંયા કોઈ પ્રવૃત્તિમાં બહુ જરૂર નથી, છતાં એટલા માટે લખું છું કે રસાયણ વિજ્ઞાનમાં આગળ જતા સૂત્રો ખૂબ જ કામના છે, એટલે ગમે તેને નામ આવે તો આપણને ખબર પડી જાય કે CuSO4 પોટેશિયમ પરમેંગેનેટ કે એટલે કે KNO4, આ રીતે આપણને આવડતું હોવું જોઈએ। તો આ બંને બીકરમાં તમારે ગમે તે એક વસ્તુના થોડા થોડા બે ત્રણ ટુકડા ઉપર નાખવાના છે, બંને ઘન સ્વરૂપે હોય છે, બંનેના બે ત્રણ ટુકડા નાખવાના છે, કોઈ એક વસ્તુ નાખવાની રહેશે બરાબર। અને પછી તમારે અવલોકન કરવા બાજુમાંથી જોવાનું રહેશે શું થાય છે, તો તમે અહીંયા ઉપર બે ત્રણ ટુકડા નાખશો તો ધીમે 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 પાણી એ રંગ બદલતું 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 આ ટુકડાઓ નીચેની તરફ ગતિ કરતા જોવા મળશે, બંનેમાં એવું થશે। પરંતુ ખાસ આપણે જોવાનો છે સમય, અહીંયા આગળ બંનેમાં સમય અલગ અલગ લાગશે, તમે એક બીકરમાં એવું લાગશે ખૂબ જ ઝડપથી પાણી રંગીન થઈ ગયું, એક બીકરમાં ધીમે ધીમે રંગીન થતું હશે। આ પ્રવૃત્તિ ના કરો તો ગરમ અને ઠંડુ પાણી બે અલગ અલગ ગ્લાસમાં લો, ભલે એક ગ્લાસમાં ફ્રીજનું પાણી લો, એક ગ્લાસમાં ગેસ પર ગરમ કરેલું પાણી લો અને બંનેમાં એક એક ચમચી ખાંડ નાખી અને ઓગાળવાનો પ્રયત્ન કરજો, તમે જોશો કે ગરમ પાણીનો ગ્લાસમાં ફટાફટ ખાંડ ઓગળી જશે અને ફ્રીજમાંથી લીધેલા પાણીમાં ધીમે ધીમે ખાંડ ઓગળશે। તો કહેવાનો મતલબ ગરમ પાણી છે તાપમાન કેવું હશે વધુ, ઠંડા પાણીનો તાપમાન કેવું હશે ઓછું, જેનું તાપમાન વધુ છે એમાં પ્રસરણ એથી અહીંયા પહોંચતા એને શું કહેવાય એકબીજામાં મિશ્રતા, પ્રસરણની વ્યાખ્યા ગયા લેક્ચરની એન્ડમાં મેં લખી હતી કે પ્રવાહીની એકબીજામાં મિશ્ર થવાની, દ્રવ્યકણની એકબીજામાં મિશ્ર થવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ પ્રસરણ। તો અહીંયા આગળ જે પ્રસરણ થાય છે કેવી થાય છે, ખૂબ જ ઝડપથી ત્યારે તાપમાન વધુ છે ત્યારે, ટૂંકમાં આ પ્રવૃત્તિ પરથી આપણે કહી શકીએ કે તાપમાન વધે તો કણોની ગતિજ ઊર્જા પણ શું થાય છે વધે છે। આગળની પ્રવૃત્તિમાં આપણે આવું સાબિત કર્યું હતું, ફરી એકવાર એને રિલેટેડ જ પ્રવૃત્તિ છે, એટલે કે તાપમાન વધતા દ્રવ્ય કણોની ગતિજ ઉર્જા વધે છે। અગરબત્તી વાળી પ્રવૃત્તિ પણ આને રિલેટેડ જ હતી બરાબર, ટૂંકમાં બધી પ્રવૃત્તિ પરથી આપણને દ્રવ્ય કણોની લાક્ષણિકતા ખ્યાલ આવે છે। હવે પછી પ્રવૃત્તિ 1.6, 7, 8 એ બધી એવી છે જેને આપણે લખવાની કોઈ જરૂર નથી, સમજવાની છે। પ્રવૃત્તિ 1.6માં તમને કહ્યું છે કે ચાર ચાર વિદ્યાર્થીઓના ચાર ગ્રુપ બનાવો, ચાર ચાર વિદ્યાર્થીઓના ચાર ગ્રુપ બનાવવાના છે। પહેલો ગ્રુપ તમને ઉપમા આકૃતિ બતાવી છે, ઈદુ મિસ્મી નૃત્ય, ખાલી નામ લખું છું હું ઈદુ મિસ્મી, ઈદુ મિસ્મી નૃત્ય એ એ પ્રકારનું હોય છે કે એકબીજાના પાષાણના ભાગથી હાથ ફરવે છે, એ રીતે ચાર જણાને ઉભા રાખવાના પાષાણની ભાગમાંથી હાથ ફરવે। બીજું જૂથ જે હોય બીજા ચાર વિદ્યાર્થીઓનું ગ્રુપ હોય એમને એકબીજાના હાથ પકડી એને ઉભા રાખવાના, એકબીજાના હાથ પકડી એને ઉભા રાખવાના છે। ત્રીજું ગ્રુપ જે હોય બે ગ્રુપ એ રીતે ઉભા રહેશે, ત્રીજા ગ્રુપને ફક્ત એમ કહેવાનું છે કે તમે એકબીજાના આંગળીના તેરવે આંગળી આ રીતે આંગળી ટચ કરાઈને ઉભા રહે એકબીજાને જોડે જોડે, આંગળીઓના તેરવા સ્પર્શે ખાલી
પકડવાનો હાથ બાદ કઈ નથી ખાલી સ્પર્શે અને ચોથું જે ગ્રુપ છે આપણે તોડફોડ વાળું છે ચોથા ગ્રુપને આપણે કહીશું કે તમે જાઓ અને આ ત્રણેય ગ્રુપને વારા ફરતી તોડવા એકબીજાથી અલગ કરવાનો પ્રયત્ન કરો તો તમને શું લાગે છે કયું ગ્રુપ ઝડપથી તૂટી જશે તમે ખૂબ જ સહેલાઈથી કહી શકશો કે જે ગ્રુપ માત્ર આંગળીના તેલમાં સ્પર્શીને ઊભું છે એને પેલાને તોડવા ખાલી ત્યાં જઈને આંગળી ઉપર આમ થોડો ધક્કો મારશે એટલે બંને જુદા થઈ જશે બરાબર તો એ ગ્રુપને તમે ઝડપથી તોડી શકશો કયા ગ્રુપને ઝડપથી તોડી નહીં શકાય જે ગ્રુપ એકબીજાના હાથમાં હાથ પલોબીને ઊભું છે એ ગ્રુપને તમે તોડી શકશો કેમ તો આના ઉપરથી આપણે શું સમજી શકીએ જેટલા કણો એકબીજાની નજીક હોય એટલું એમનામાં આકર્ષણ બળ કેવું હોય વધુ હોય એમ આ પ્રવૃત્તિ કહેવા માંગે છે એટલે કણો એકબીજાને શું કરે છે આકર્ષે છે કણો એકબીજાને આકર્ષે છે એમ આ પ્રવૃત્તિ કહેવા માંગે બરાબર એના પછીની એક પ્રવૃત્તિ છે એમાં તમે કીધું છે લોખંડની કીડી લો ચોક લો રબર લો આવા અલગ અલગ બે ત્રણ પદાર્થો લો અને એને કાપવાનો હથોડીથી તોડવાનો આ રીતનો પ્રયત્ન કરો ખેંચીને તોડીને એ રીતનો તોડવાનો પ્રયત્ન કરો તો તમને ત્રણેયમાં કેવા કેવા અનુભવ થાય છે તો તમે જોશો કે લોખંડની કીડીની કાપવા અથવા તોડવી ખૂબ જ અઘરી પડે છે ચોક એના ઉપર એક હથોડી મારશો તો એ તૂટી જવાનો છે તો ગબડ બેન અને તમે ખેંચશો એટલે એ તૂટી જવાનો છે પરંતુ લોખંડની કીડી ઉપર એની અસર થશે નહીં કેમ કારણ કે લોખંડની કીડીમાં કણો એકબીજાને ખૂબ જ આકર્ષીને આવેલા હોય છે એટલે એને તોડવા કેવા પડે છે અઘરા પડે છે અને તોડવું ખૂબ જ કઠિન પડે છે બરાબર છે તો એ પ્રવૃત્તિ એવી છે અને પછી એક પ્રવૃત્તિ છે પાણીનો જે નળ હોય એને તમે ખોલી ને એને આંગળી અંગૂઠાથી એ પાણી રોકવાનો પ્રયત્ન કરો છો તમે પાણીને રોકી શકો છો તો ના કેમ કારણ કે પાણીનો એક અણુ એના પાછળથી આવતા અણુને આકર્ષે છે એની સાથે સાથે બહાર લાવે છે ટૂંકમાં ત્રણેય પ્રવૃત્તિ પરથી આપણે કહી શકીએ કે દ્રવ્ય કણો એકબીજાને શું કરતા હોય છે આકર્ષતા હોય છે એની વચ્ચે આકર્ષણ બળ રહેલું હોય તો આપણે નવ પ્રવૃત્તિ સાત આઠ કે નવ પ્રવૃત્તિઓ જોઈ એ બધા પરથી હવે આપણો પ્રશ્ન આઈએમપી પ્રશ્ન છે ઘણીવાર પૂછાય છે બે ગુણમાં દ્રવ્ય કણોની લાક્ષણિકતાઓ અથવા તો ગુણધર્મો જણાવો કે આપણે અત્યાર સુધી કરેલી બધી પ્રવૃત્તિ પરથી દ્રવ્ય વિશે શું શીખ્યા એ આપણે કહેવાનું છે તો નંબર 1 તમને યાદ હોય તો પહેલી બે પ્રવૃત્તિ પરથી આપણે કહી શક્યા કે દ્રવ્ય કણ કેવા છે અતિ સૂક્ષ્મ છે ખાસ કરીને પેલી એમએનઓ અમીનો વાળી પ્રવૃત્તિ નંબર 2 પર દ્રવ્ય કણો અતિ સૂક્ષ્મ છે બીજું એની વ્યાખ્યામાં જ આવે છે દ્રવ્ય કણ શું ધરાવતા હોય છે ચોક્કસ દળ ધરાવે છે અતિ સૂક્ષ્મ પણ છે ભલે સૂક્ષ્મ રહ્યા ખૂબ જ સૂક્ષ્મ છે પણ છતાં એ ચોક્કસ દળ ધરાવે છે બીજું પહેલી પ્રવૃત્તિ પરથી આપણે એક એવું અનુમાન કર્યું દ્રવ્ય કણ વચ્ચે શું આવેલું હોય છે ખાલી સ્થાન અવકાશ રહેલો હોય છે દ્રવ્ય કણો વચ્ચે ખાલી સ્થાન ખાલી સ્થાન અને બીજું શું કહીશું આપણે અવકાશ ખાલી સ્થાનો આવેલા હોય ના ખાલી સ્થાનોને કારણે શું થાય છે તે સરળતાથી એકબીજામાં આંતર મિશ્ર થઈ શકે છે તમે જોયું ખાંડના કણો એ પાણીમાં ભળી ગયા કેમ પાણીના કણોની વચ્ચે જગ્યામાં એકરૂપ થઈ જાય છે ખાંડના પાણી ખાંડના દ્રવ્ય કણ બરાબર છે એટલે કે જેથી તે ખાલી સ્થાન છે જેથી તે સરળતાથી શું થઈ શકે છે આંતર મિશ્ર થઈ શકે છે ચાલો
પછી આપણે અગરબત્તી વાળી પ્રવૃત્તિ જોઈ, આ પ્રવૃત્તિ હાલ જોઈ, એના ઉપરથી આપણે કહી શકીએ કે દ્રવ્યકણ શું ધરાવતા હોય, ગતિજ ઊર્જા ધરાવતા હોય, કારણ કે સુગંધ તમને જોઈ તો તો એક ખૂણાથી બીજા ખૂણા સુધી દ્રવ્યની સુગંધ તમને પહોંચી ગઈ. સાથે સાથે આ ગતિજ ઊર્જા તાપમાન વધતા શું થાય છે, વધે છે. તો આપણે ત્રીજો મુદ્દો એ હશે કે દ્રવ્યકણ શું ધરાવે છે, ગતિજ ઊર્જા. દ્રવ્યકણ ગતિજ ઊર્જા ધરાવે છે. તાપમાન વધતા દ્રવ્યની ગતિજ ઊર્જા શું થાય છે, વધે છે. અને હાલ જે આપણે મૌખિક રીતે પ્રવૃત્તિઓ જોઈ, જૂથવાળી, ઇન્ડોમિશની, નૃત્યવાળી, લોખંડની ખીલી, બરાબર, આ બધાથી આપણે શું કહી શકીએ, દ્રવ્યકણો એકબીજાને શું કરતા હોય છે, આકર્ષતા હોય છે. એટલે કે દ્રવ્યકણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યકણો એકબીજાને આકર્ષે છે, બરાબર છે. આ બે ગુણનો સારો એવો આઈએમપી પ્રશ્ન છે, પહેલો એલ રાખવા જેવો પ્રશ્ન છે. દ્રવ્ય કણોની લાક્ષણિકતાઓ જણાવો, બરાબર છે. તો હવે આપણે અલગ ટોપિક ઉપર જવાનું છે, દ્રવ્યની અવસ્થાઓ. તમે જોયું કે દ્રવ્ય કણોની લાક્ષણિકતાઓ કેવી હોય છે, અલગ અલગ. કેટલા એકબીજામાં આ લોખંડની ખીલી, રબર બેન્ડ, એવાળી પ્રવૃત્તિ જોઈ, તો બધાની લાક્ષણિકતાઓ કેવી છે, કોઈ સરળતાથી તૂટી જાય છે, કોઈને તોડવા વધુ બળ આપવું પડે છે. તો લાક્ષણિકતાઓ દ્રવ્ય પ્રમાણે શું થતી હોય છે, બદલાતી હોય છે. એમનામાં લાક્ષણિકતા અલગ અલગ હોય છે. બીજું, એમના દ્રવ્ય વચ્ચે રહેલું આકર્ષણ બળ પણ કેવું હોય છે, અલગ અલગ. લોખંડની ખીલીમાં આકર્ષણ બળ વધુ હતું એથી એ તૂટી નહીં, ચોકના કણમાં આકર્ષણ બળ ઓછું હશે એટલે સરળતાથી તૂટી ગઈ. તો આકર્ષણ બળ એમાં ફેરફાર હોય છે, એના સિવાય લાક્ષણિકતાઓમાં પણ ફેરફાર હોય છે. અને લાક્ષણિકતાઓ અને એમની વચ્ચે રહેલું આંતર આણ્વીય અણુ અણુ વચ્ચેનું આકર્ષણ બળ એને કહેવાય આંતર આણ્વીય આકર્ષણ બળ. યાદ રાખજો, અણુ અણુ વચ્ચેનું આકર્ષણ બળ એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ. તો લાક્ષણિકતાઓ અને આંતર આણ્વીય આકર્ષણ બળ ને આધારે દ્રવ્ય એ ત્રણ અવસ્થા ધરાવે છે. દ્રવ્યની ત્રણ અવસ્થાઓ જોવા મળે છે. કઈ કઈ? તો નંબર એક, ઘન અવસ્થા, ઉદાહરણ તરીકે તાંબુ, લોખંડ, બરાબર. નંબર બે, પ્રવાહી અવસ્થા, ઉદાહરણ તરીકે પાણી, દૂધ, આલ્કોહોલ વગેરે. નંબર ત્રણ, વાયુ અવસ્થા, ઉદાહરણ તરીકે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાયુ અવસ્થા છે, બરાબર. તો આ પણ બે ગુણનો પ્રશ્ન છે. દ્રવ્યની અવસ્થા સાતથી ઉદ્ભવે છે, કઈ કઈ અને તેના ઉદાહરણ આપો. તો દ્રવ્યની અવસ્થાઓ, દ્રવ્ય કણોની લાક્ષણિકતાઓ અને આંતરાણ્વીય આકર્ષણ બળ કેવા હોય છે, જુદા જુદા હોય છે. આથી દ્રવ્ય કણોની ત્રણ અવસ્થાઓ ઉદ્ભવે છે, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. દરેકના બે બે ઉદાહરણ તમે સરળતાથી આપી શકો છો.
હવે પછી આપણે જે ત્રણ પ્રશ્નો ભણવાના છે કે આ ત્રણેય અવસ્થા દરમિયાન દ્રવ્ય કણો કેવા કેવા અલગ અલગ ગુણધર્મો ધરાવે છે. ઘન અવસ્થા હોય તો એના ગુણધર્મો અલગ છે, દ્રવ્યના ગુણધર્મો અલગ હોય અને વાયુના ગુણધર્મો અલગ હોય. તો એ ત્રણ પ્રશ્નો ત્રણ ગુણમાં અથવા બે ગુણમાં પૂછાઈ શકે કોઈ પણ પ્રશ્ન. ત્રણેય પ્રશ્નો ખૂબ જ આઈએપી છે. એમાંથી આપણે આજે ઘન અને પ્રવાહીના ગુણધર્મો શીખીશું. ઘન અવસ્થાના અને પ્રવાહી અવસ્થાના ગુણધર્મો પહેલા વાત કરીએ. ઘન અવસ્થાના ગુણધર્મો દાખલા તરીકે ઈટ, તો ઈટ એ ઘન પ્રવાહી કે વાયુ કહેવાય? તો તમે કહેશો ઘન. ચલો આપણે ઈટ એ ચોક્કસ આકાર ધરાવે છે, હા. ચોક્કસ કદ ધરાવે છે, હા. આ પેન ઘન છે કે પ્રવાહી? ઘન. શું આને ચોક્કસ આકાર છે? હા, ચોક્કસ આકાર નક્કી છે. આ પહેલો ગુણધર્મ ઘન અવસ્થા તે ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. ચલો હવે ઘન અવસ્થાને ઈટને બહારથી દબાઈ આપે, બહારથી દબાઈ સાઈડમાંથી ઉપરથી નીચેથી દબાવવાનો પ્રયત્ન કરે, શું તમે તેને દબાવી શકો છો? ના. તો આ પદાર્થો પર બાહ્ય દબાણની અસર થતી નથી, બાહ્ય દબાણની અસર થતી નથી એટલે આ પદાર્થોને અદબનીય કહેવાય છે. કેમ? કારણ કે બાહ્ય દબાણની અસર થતી નથી. દબાઈ જાય ને શું કહ્યું? થયું કે સંકોચાયું કે, એટલે કે તેનું સંકોચન થતું નથી, તે સંકોચન પામતા નથી. આથી કેવા કહીશું? તે અદબનીય છે, તે અદબનીય છે. બીજું, ક્યારે તમે ઘન પદાર્થને વહેતા જોયા છે જાતે? ના. એટલે કે ઘન પદાર્થો તરલ હોતા નથી, જે વહી શકે ને તરલ કહેવાય, તે તરલ હોતા નથી, તે તરલ હોતા નથી. ચલો આપણે બાહ્ય દબાણ લગાવ્યું, હવે બાહ્ય બળ હથોડી વડે એના વડે બાહ્ય બળ લગાવ્યું. તો હથોડી વડે તમે ઈટ ઉપર પ્રહાર કરશો તો ઈટ તૂટી શકશે, પણ એના આકાર તમે બદલી ઈટને એવી નેવી રાખીને એનો આકાર બદલવો હોય તો તમે બદલી શકશો? ના. આ પેનને મારે આ રીતની સીધી છે ને વળાકવાળી પેન બનાવવી હોય તો હથોડી વડે હું ટીપીને એને વળાકવાળી બનાવી શકું? ના. તો મોટા ભાગે ઘન પદાર્થોને બાહ્ય બળ આપવાથી તૂટી શકે, આના ઉપર હથોડી મારવાથી તમે પેનના બે કટકા કરી શકો, તોડી શકો આ પેન, પરંતુ આનો આકાર બદલવો કેવો છે? મુશ્કેલ છે. એટલે કે ઘન પદાર્થો કેવા હોય છે? સખત હોય છે. તેના પર બળ લગાવવાથી તે તૂટી શકે છે, પરંતુ તેનો આકાર બદલવો કેવો છે? મુશ્કેલ છે. આકાર બદલવો કેવો છે? મુશ્કેલ છે. એક અપવાદ છે ઘન પદાર્થમાં સ્પંદ, જેને બીજું કહેવાય વાદળી.
નામ થી ના ઓળખતા હોય તો તો પૂછી પૂછી ગાતી જેવી આવે એને આપણે કહીશું વાદળી અથવા તો સ્પંજ. તો એને ઉપર તમે દબાણ આપશો તો શું થાય છે, એનો આકાર તમે બદલી શકો છો. એનું કારણ શું, કારણ કે સ્પંજના જે અણુ હોય છે એની વચ્ચે હવા ભરેલી હોય છે, તમે દબાવશો એટલે હવા શું થાય છે બહાર નીકળી જાય, એટલે તમે એને દબાવી શકો. બરાબર, એટલે સ્પંજમાં અણુ અણુ વચ્ચે હવા રહેલી હોય છે, એ હવા દબાણ આપતા બહાર નીકળી જાય છે. એટલે કે સ્પંજ પર વાદળી પર બાહ્ય દબાણ આપવા તે તેનો આકાર બદલાય છે. કારણ કે તેના અણુ અણુ વચ્ચે રહેલી હવા દબાણને કારણે બહાર નીકળી જાય છે. જો ઘન પદાર્થના અણુઓ તમે સૂક્ષ્મ દર્શક કેન્દ્રની મદદથી જુઓ તો આ રીતના એકબીજા સાથે ખૂબ જ આકર્ષણથી જોડાયેલા, એટલે કે ઘન પદાર્થોનું આંતરાણ્વીય આકર્ષણ પર પ્રવાહી અને વાયુ કરતાં શું હોય છે, વધુ હોય છે. આ પદાર્થોના કણો વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ વધુ હોય છે, સૌથી વધુ ઘનમાં હોય. તો આ થયા ઘન અવસ્થાના ગુણધર્મો. આકાર ચોક્કસ હોય અને કદ ચોક્કસ હોય, બાહ્ય દબાણ આપું તો એ સંકોચન પામતા નથી, એટલે કે કેવા છે, અદબનીય છે. બીજું કે તરલ હોતા વહી શકતા નથી, સાયકલ આકર્ષણ. હવે આપણે જોઈ લઈએ પ્રવાહી અવસ્થાના ગુણધર્મો. ત્રણેય અવસ્થા પૂરી થાય એટલે આપણે આગળના વિડિયોમાં ત્રણેય અવસ્થાની હું તમને એક સરખામણી કરીને બતાવીશ, જેના આધારે તમે કદાચ કોઈ મુદ્દો ભૂલી જાવ તો સરળતાથી તમને યાદ આવી શકે, એટલે આપણે એક સરખામણી કરી દઈશું ત્રણેય ગણને. બરાબર, કે શું ફેરફાર થાય છે ત્રણેય અવસ્થા. ચલો હવે પ્રવાહી અવસ્થાની વાત કરીએ. એક ગ્લાસમાં તમે મારા માટે પાણી લઈને આવ્યા હોય અને એક પાણીનો આકાર હું તમને પૂછું, પાણીનો આકાર કેવો છે, તો તમે કહેશો ગ્લાસની જેમ નળાકાર ટાઈપ છે. હવે એ જ પાણીને તમે જઈને એક ગ્લાસ એક તપેલીમાં નાખો તો એ પાણીનો આકાર કેવો થઈ જશે, તપેલી જેવો. એ જ પાણીને તમે કોઈ ડીશમાં નાખો તો એ ડીશની જેમ આખું ગોળાકારમાં ફેલાઈ જશે. ટૂંકમાં પ્રવાહી અવસ્થાને કોઈ ચોક્કસ આકાર હોતો નથી, પરંતુ તમે ગ્લાસમાં જેટલું પાણી લીધું હતું એ જ પાણી તપેલીમાં નાખ્યું, એ જ પાણી ડીશમાં નાખ્યું, ત્રણેય પાણીનું કદ કેવું રહેશે, એક સમાન, કારણ કે પાણી ઓછું વધારે થતું નથી. કદ કેવું હોય છે, ચોક્કસ, પરંતુ આકાર ચોક્કસ હોતો નથી. બરાબર, તો પહેલો મુદ્દો આપણે રહેશે તે ચોક્કસ કદ ધરાવે છે. પરંતુ ચોક્કસ
ધરાવતા નંબર 2 તો હાલ જે વાત કરીને તેને તમે જીવા પાત્રમાં નાખો છો એવું એ આકાર ધારણ કરે છે પ્રવાહીને જે પાત્રમાં પ્રવાહીને જે પાત્રમાં ઉમેરવામાં આવે તેવો આકાર ધારણ કરે છે ચલો બીજું પ્રવાહી વહી શકે તો તમે કહેશો હા એને તમને ખ્યાલ જ છે પાણી વહી શકે હા એટલે કે તે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે તે વહનશીલતા વહી શકવું એને કહેવાય વહનશીલતા અથવા તરલ પણ કહી શકાય નો ગુણધર્મ ધરાવે છે એટલે કહી શકો તમે કે કેવા છે તરલ છે પણ શું આની જેમ એકદમ દળ હોય છે મજબૂત હોય છે ના એટલે કે તે તરલ છે પરંતુ દળ ના મજબૂત ના હોય બીજી વાત કરીએ કે એક ગ્લાસ લીધો છે મેં પાણીનો એમાં હું ખાંડ નાખો અને વગાડ તો વગાડી જાય છે અને શું કહેવાય મિશ્ર થઈ જાય અને આપણે વ્યાખ્યા પ્રસરણ પ્રવાહીમાં ઘનનું શું થઈ ગયું પ્રસરણ થયું એ જ ગ્લાસમાં હું થોડું એવું દૂધ નાખું બે ત્રણ ચમચી જેટલું તો દૂધ મિશ્ર થઈ જાય છે પાણીમાં હા દૂધ પણ અંદર શું થઈ જાય છે મિશ્ર થઈ જાય છે એટલે કે પ્રવાહીમાં પાણી પણ પ્રસરણ પામી શકે છે અને પ્રવાહીમાં પ્રવાહી પણ પ્રસરણ પામી શકે છે હવે વાત રહી વાયુઓ પ્રવાહીમાં તમે અલગ અલગ વાયુ વગાડવાનો પ્રયત્ન કરો તો એમાં પણ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એવા છે જે પાણીમાં થોડા ઘણા ઓગળે છે કારણ કે પાણીમાં ઓગળે છે એટલા કારણે જળચર પ્રાણીઓ જે પાણીમાં રહેતા પ્રાણીઓ છે એ શ્વાસ લઈ શકે છે એ ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે બરાબર એટલે કે પાણીમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ પણ દ્રાવ્ય થઈ શકે છે બરાબર તો આપણે વાયુની વાત કદાચ ન લખીએ તો એક સમય ચાલે પરંતુ એવું લખી શકીએ આપણે મુદ્દો કે પ્રવાહીમાં કઈ કઈ મેઇન વસ્તુ ઘન અને પ્રવાહીનું પ્રસરણ થઈ શકે પ્રવાહીમાં ઘન અને પ્રવાહીનું પ્રસરણ થઈ શકે છે ઘન અને પ્રવાહી પ્રસરણ થઈ શકે છે નીચે લખવું તો ઉમેરી દેવાનું કેટલાક વાયુઓ પણ પ્રવાહીમાં પ્રસરણ પામે છે બરાબર છે એટલે એ મુદ્દો કમ્પ્લીટ થઈ ગયો હવે વાત કરીએ આ જે મુદ્દાની થોડી ડીપમાં ઉતરી આપે કે બે ગ્લાસમાં સમાન પાણી લીધું હોય એકમાં ખાંડ નાખીએ એકમાં દૂધના બે ત્રણ ટીપા નાખીએ અથવા સાઈ નાખીએ સાઈના બે ત્રણ ટીપા સાઈ એ પ્રવાહી છે સાઈના બે ત્રણ ટીપા ઉમેરી તો ખાંડ ઝડપથી પ્રસરી જશે પાણીમાં કે સાઈ તો તમે કહેશો સાઈ સાઈ એ કેવી હતી પ્રવાહી તો પ્રવાહી એ પ્રવાહીમાં ખૂબ જ ઝડપથી પ્રસરણ પામે છે જ્યારે ઘનનું પ્રસરણ કેમ થાય છે ઓછું એટલે કે ઘન કરતા પ્રવાહીનો પ્રસરણ દર કેવો હોય છે વધુ હોય છે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર કેવો હોય છે વધુ હોય છે
बात करिए कि दवाई ऊपर कमी पाई है दबाना को, तो ये दबा से कि खूब यो नहीं बस जने तने अवलोकन पण करी सकसो ने इकुल कोण प्रवाही दबाई छे दबाव को हुआ है तो रब तो प्रवाही पर बाह्य दबाण आपका જેને ન જેવ કહી શકાય એવું દબાય મતિક દબાવ કેવું કહી શકાય પણ છતાં થોડું દબાવ એટલે કેવું કહી શકો આપણે નહીં બને બાહ્ય દબાણ આપતા તે નહિવત જેવું સંકોચન પામે છે નહિવત જેવું એટલે નહીં એટલે આ વ્યક્તિ જેને અસંકોચન કહે છે જેને પ્રવાહીનું શું કહીશું અસંકોચન કહીશું તો મિત્રો આ છે છતાં આજે આપણે કહ્યું કે ન જે સંકોચન છતાં ઘન કરતા થોડું સંકોચન થશે ઘનમાં તો આપણે જો ઈટ ઉપર દબાણ આપશો તો ઈટ જરાય દબાતી નથી જ્યારે પ્રવાહીમાં એના કરતા થોડું મામૂલી વધુ સંકોચન થાય છે તમે કહી શકો કે પ્રવાહીનું સંકોચન ઘન કરતા કેવું હોય થોડું વધુ હોય એવું તમે કહી શકો તો ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના ગુણધર્મો એ કમ્પ્લીટ કરી આપણે તો આજે તમારે કેટલું લખવાનું થાય પ્રવૃત્તિ 1.5 લખવાની એના પછીની પ્રવૃત્તિ લખવાની એના સિવાયનો બધું જ કોલ વર્ક કરી દેવા બરાબર છે બધા મહત્વના પ્રશ્નો છે ચારે ચાર પ્રશ્નો ખૂબ જ મહત્વના છે પૂછાઈ શકે એવા છે તૈયાર પણ જોડે જોડે નેક્સ્ટ વિડીયોમાં આપણે વાયુ અવસ્થાના ગુણધર્મો જોઈ ફરીથી આપણે એનું રિવિઝન થઈ જાય એ રીતનું આપણે ભણવાનું છે બરાબર છે જય